सतगुरु चरण को करु धनि प्रेम प्रणाम अशुभ हरण मंगल धनी प्रणा अशुभरण मङ्गलकर्ण धनिश्रीदेव चन्द्रजिना निज मूलपति श्री मेहरा सुना तेज कुवरिषा मायुगल को पल पल पिया जी को पल पल करो प्रण वृथा का निगमो रे पाी पदार वृथा का निगमो रे पामी पदारथ च उत्तम मनखोनो श्रेष्ठ कुलिशिर दार वृथा का निगमो रे पामि पदार्थ च वृथा का निगम रे पामि पदार्थ च प्रणाधार અક્ષરાતી ધામધની ધની મહામતીના ધામ અંદર વિરાજમાન થઈ આપણ સર્વ સુંદર સાથને કિરંતન ગ્રંથના પુરાણા કિરંતન જે વિક્રમ સવંત 1712 થી 15 ની વચ્ચે અજી ત્યારે વાણી ઉતરી નથી તો જ્યારે સંસારના જીવોને

જે આપણને આમ જોઈએ ને તો પૂરી વાણી રાસ થી ક્યામત સુધીનો એક જ સાર છે કે વૃથા કા નિગમો રે મતલબ અને બીજો જે સાર તત્વ નીકાળીએ તો બસ એક તું હી તું મતલબ રાજજી હું તમારી છું ને તમે મારા છો અને હું તમારી છું ને તમે મારા છો ઈ અવસ્થા ઈ સ્તર પર ક્યારે પહોંચીએ કે આપણો એક ક્ષણ પણ અહીંયા કીધું કે વૃથા કા પામી પદાર રાજ્ય પેલું કેવો ફાલતુ બેકાર આપણો સમય જઈ રહ્યો છે અને અત્યારે નહીં આ સંસારની અંદર જાગણી બ્રહ્માંડમાં આવ્યા એને કેટલો સમય થયો ચારસો વર્ષથી ઉપરનો ચારસો બત્રીસ છત્રીસ વર્ષની આસપાસનો સમય થયો કેમ કે આપણે સદગુરુ ધણી દેવચંદ્રજી સાથે એકલા સુંદરબાઈ આપણ માટે આવ્યા છે આણી વારજી એ આપણને અલગા ન કરે કઈ મોકલ્યા છે પ્રાણ આધારજી તો એવા આપણા સિરદાર શ્યામાજી સ્વરૂપ સુંદરબાઈ સ્વરૂપ શ્યામાજી આપણી સાથે આપણા બધાના શિરદાર પરમધામમાં કોઈ શિરદાર એટલે કે મોટું નાનું નથી પણ અહીંયા આ બ્રહ્માંડ અંદર કોને શિરદારી આપી છે પ્રમુખ નેતૃત્વ કરવાની શ્યામાજીને બરાબર તો ઈ શ્યામાજી જે શિરધારી આપી અને આપણું નેતૃત્વ કરી રહ્યા છે સુંદરસાજી અહીંયા મારે કહેવાનું તમને એટલું જ છે આપણે બોલીએ તો છીએ શ્વાસ શ્વાસ વૃથા શ્વાસ ના જાનો ઈન આવન હોય આપણે બોલીએ છે ને આપણે મને બતાવો શ્વાસ શ્વાસ આપણે કેટલી વાર કેટલા કલાકોને વ્યર્થ ગવાયવા અને કેટલી કલાક રાજજીના ધ્યાનની અંદર ચિંતન સ્વાધ્યાય મનન કે વાણીના પઠન આપણે આપણને જે પણ ચોવીસ કલાક મળી છે એમાં અમુક કલાકો આપણી સુવાની જતી રહી બરાબર હવે અમુક કલાકો આપણે બિઝનેસ ધંધા કે મહિલાઓ હોય તો ઘર પરિવાર બરાબર જેન્ટ્સ હોય તો એને કોઈ બિઝનેસની કે કોઈ પણ અલગ અલગ બધી જવાબદારીઓ હોય એમાંથી આપણે રાજજી પાસે કેટલો સમય કાઢીએ છીએ કેટલી વાર રાજજીના રાજ્ય તો વાણીમાં કીધું ખાતે પીતે ઉઠતે બેઠતે સોપન સોવત જાગ્રત દમન છોડે માસુક કો જાકી અસલ હક નિસ્બત રાજ્ય તો કીધું ખાતા જમતા હો ત્યારે પીતા એટલે પાણી પીતા હોય ત્યારે તમારી અંદર થી શું રટણ રહેવું જોઈએ બસ રાજ તું 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 કયું રટણ રહેવું જોઈએ બસ રાજ રાજ હમણાં જ એક બા મને એવું કેતા હતા કે બેન મને વાણી વાંચતા તો નથી આવડતી સો શું કરવું તો તમને રાજ રાજ કેતા તો આવડે ને ધ્યાનથી તમને હું નથી પૂછતી આ બાજુ પૂછું તમને ત્રણ પેઢી ની બધી વાતો યાદ હોય કે ન હોય લગ્નમાં મળી તો કેટલી પેઢીની ઓળખાણ કઢાવતા હોય તો રાજ નો યાદ બધા મોટી બેઠા યાદ રે કે નો સમય આપણે વ્યર્થ ગવાવાનો નથી માત્ર રાજ કરો તમે નહીં માનું મેં એક બનેલી ઘટના સાંભળી છે કાઠિયાવાડ તરફ સૌરાષ્ટ્ર ની અંદર કે એક મોટી ઉંમરના મતલબ એક પૂજ્ય દાદા હતા એ પણ અભણ હતા મતલબ વણેલા ગણેલા નહોતા તમને વાંચતા નહોતું આવડતું પણ રાજજી પ્રત્યેનોનો અતૂટ વિશ્વાસ એની નિષ્ઠા એની શ્રદ્ધા જેને ક્યાં પહોંચાડે ખબર છે બનેલી ઘટના છે કાલ્પનિક વિચાર નથી ઈર ખાલી આખો દિવસ બસ રાજ 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 તમે એક દિવસ માનશો એક દિવસ સ્વયં રાજજી સન્મુખ આવ્યા અને આવી અને સીધા જ કેના દર્શન કરાવ્યા ખબર છે એમના તો ત્યાં જ એમને સીધો પુખરાજ પહાડ દેખાડ્યો બોલો શ્રી શું દેખાડ્યું પુખરાજ પહાડ જે સોળ ધારાઓ પડી રહી છે ને બરાબર બંગલાજીની અંદર તો એ સોળ જે ધારાઓ છે અધબીજ કુંડમાં આપણે શોભા જોઈ છે ને જે સોળ ધારાઓ પડે છે એ ધારાઓને પકડીને પોતે ગોળીકવાર માટે તો એ બેહોશ જેવા થઈ ગયા અને એને એવું થયું કે હું સોળ ધારાઓને પકડી અને ઉપર ચાંદનીમાં ચડી રહ્યો છું તો વિચાર કરો ખાલી રાજરાજ એને વાંચતા પણ આવડતું નહોતું ખાલી રાજ રાજ કહેવાતી પણ કેવી રીતના લાગા એ પૂરી નિષ્ઠા પૂરી શ્રદ્ધાથી લાગ્યા બર એક અટૂટ વિશ્વાસ કોની પર રાખો રાજ્ય ઉપર આપણા પ્રાણ પ્રિયતમ ઉપર તો મને બતાવો આ દુનિયામાં કોઈ એવી અસંભવ ચીજ છે છે કોઈ નથી ને બસ એટલો એક સંકલ્પ કરી કયો કયો કે અવશ્ય આ કામ હું કરીને રહીશ આ દુનિયામાં કોઈ એવી શક્તિ નથી કે જે મારા કામમાં રૂકાવટ લઈ આવે આપણું જે અનકોન્શિયસ અવચેતન મન છે ને એની અંદર તમે રોજ સૂવો ને ત્યારે ખાલી બે ત્રણ વચન ની અંદર નાખીને સુવો કે બસ હું એક પવિત્ર નિર્વિકારી આત્મા સુંદર સાથ છું બરાબર અને હું પ્રેમમય સ્વરૂપા છું આનંદમય સ્વરૂપા છું બરાબર અને બસ પરમધામના બે ત્રણ પંક્તિઓની અંદર ભાવ લે હું સત્યવાદી એક વિધવા એક મહાન આત્મા છું છે પણ ચાર પાંચ ભાવ લેશો ને તો એવા તમે થોડા સમય સુધી આ દ્રઢ સંકલ્પથી આવો ભાવ લેતા જશો ને એક દિવસ આપણે ઈ બનશું આપણે રોજ રોગી 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 કરીને તો એક રોગ ન હોય ને તોય ડાયાબિટીસ કે બીપી આવે એક દિવસ ભોગી 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 આપણે અંદર ચિંતન ચાલુ રાખીએ ને ખાવા પીવાના સ્વાદ તો ન હોય ને તો અહીંયા બેઠા હોય પણ હમણાં ચાર વાગ્યા પહેલા ચા શેનું શેની ઈચ્છા કરી ભોગની ભોગ મતલબ દુનિયાના સુખને ભોગવવાની તૃષ્ણા ઈચ્છા અને સ્વાદ પૂરતી બરાબર એવી રીતના યોગી 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 બોલો ને એકદી ઋષિની અવસ્થા પર યોગી મતલબ ધ્યાન સમાધિ અવસ્થા સુધી પહોંચો બરાબર તો જેનું તમે ચિંતન કરો ને એવા આપણે બનીએ તો અહીંયા રાજ્ય કીધું કે શ્વાસ શ્વાસ નિજ નામ જપો તો આપણે કેટલી કલાક માયાને જપીએ છીએ માયાનું ચિંતન કરીએ છીએ અને કેટલી વાર રાજ્યના હવે તમને કદાચ અહીંયા વિચાર ઉડશે કે કેવું માળા ફેરવતા ફેરવતા કરવાનું કે કોઈ મંદિરની પરિક્રમા કરતા કરતા રાશિયામાં રાશિયામાં કરવાનું ક્યાં અથવા હાલતા ચાલતા કોઈ કામ કરતા કરતા રાશિયામાં રાશિયામાં કરવાનું ઠીક છે એ સમયે પણ તમે ભાવલીનતામાં એ સમયે કોઈ પણ કામ આપણે વ્રજમાં શું બતાવી દા વ્રજ તણા સાથ સાંભળો રે કૌછું લાગીને ભાઈ કામ કરતા હતી ઘણા પણ ખીણ ન છોડ્યો ને કીધું ને વ્રજની અંદર આપણે કેટલા કામ કરતા હતા પણ એક ક્ષણ કૃષ્ણના તનમાં જે રાજ્યની લીલા થઈ રહી હતી એની આપણે જે યાદ છે એ રાજ્યને આપણે એક ક્ષણ પણ ભૂલતા નહોતા એકવાર વાર દિવસમાં એનું મોઢું જોઈ લેતા હતા ને વાલાજીનું તો પૂરા દિવસ ચેન પડતું નહોતું નિશ દિવસ વાલાજી શું વાતો અને વાછરડા લઈ વન વધારે ત્યારે રોવનતા દિન તો એ વ્રજની લીલાઓ ક્યાં ગઈ સાચું વ્રજના કેટલો ડિફરન્ટ છે છે મતલબ ખબર કેટલો તફાવત છે ત્યારે છે ને આપણે ઈ જતા લીલા કરવા વાળા કોણ હતા આપણે જતા ત્યારે છે ને આપણને ઈ વિચાર આવતો એક ક્ષણ ધ્યાનથી પાછળ સુધી એક ક્ષણ પણ વાલાજી ભૂલાય ને તો ઘર કામમાં કે કોઈ પણ કાર્યની અંદર આપણું ચેન પડે કેમ કે રસોઈ બનાવતા હતા ને તો નમકની જગ્યાએ ચીની પડી જતી હતી ને ચીની જગ્યાએ અત્યારે આપણને બધી સુધી તો ત્યારે એ વસ્તુ યાદ કરતા એક ક્ષણ વાલોજી ભૂલાય ને તો થોડુંક કઈ બીજા કામની અંદર પ્રવૃત્ત થઈએ અને આજ એક ક્ષણ વાલોજી યાદ આવતા મંદિરમાં બેઠા હોય સવારમાં સેવા પૂજા સુખ કો હોય કે દૂધ ગરમ થાય છે ચૂલા ઉપર અથવા ભાખરી બને છે વિચાર કરો આટલો ડિફરન્ટ છે બરાબર આટલો તફાવત છે તો વ્રજની લીલાઓને યાદ કરો રાસની લીલાઓમાં પાલોજી એક થોડીક વાર માટે અંતર ધ્યાન થયા ક્યાંય જ્ઞાન રાધાજીની અંદર જ બિરાજમાન થઈ ગયા તા તો પણ આપણે બેહોશ થઈને અને એક એક ઝાડ પાન પત્તાને આપણે પૂછવા ને કે તમે અમારા વાલાજીને જોયા તમે અમારા વાલાજીને જોયા અને અત્યારે તમને પકડી પકડીને અહીંયા બોલાવવા ટિન્ટોયમાં પ્રોગ્રામ છે પ્રોગ્રામ છે પ્રોગ્રામ છે કેવું પડે ને પણ તમે બહુ સારા હો બહુ ટાઈમ પર પહોંચી ગયા ટિન્ટોય ગામ જેવા સુંદર સાત ક્યાંય થાય નહીં બોલો શ્રી પ્રાણનાથ સુંદરશાજી હું શું કહેવા માંગુ છું કે વૃથા કા એક એક પલ એટલી બધી કિંમતી છે એક 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 ઘડી જે આપણે આપણે જઈ રહી છે ને તો સમયનો આપણે સદઉપયોગ કરવાનો શું કરવાનો છે સદઉપયોગ આપણો એક ક્ષણ પણ વ્યર્થ જવો જોઈએ બોલો છો ને તન સુવે રૂહ નિષદી ને જાગે આપણું શરીર એની એક ક્ષમતા છે આ ચોવીસ કલાક જાગી ન શકે ધ્યાનથી ગિરીશભાઈ આ ચોવીસ કલાક જાગીએ ન શકે આ ચોવીસ કલાક ખાઈએ ન શકે આ ચોવીસ કલાક ચાલીએ ન શકે આ ચોવીસ કલાક ન શકે બરાબર આની એક ક્ષમતા છે કેપેસિટી છે પણ હું શું કહું છું રાજ્યનું સ્વરૂપ જ્યારે આપણા ધામદિલમાં અખંડ થઈ જાય ને તો શરીર ભલે સુઈ જાય પણ આત્મા છે ને એને પલપલ નિહારે સમજાય છે બસ એને એકવાર અખંડ કર્યો એકવાર તમે ધન કમાઈ લ્યો ને પછી બેઠા બેઠા ખાઓ ખૂટે નહીં મતલબ એકવાર યુગલ સ્વરૂપની છબીને તમારા ધામ દિલમાં વસાવી લ્યો પણ ધ્યાનથી પણ એ વસાવવા માટે શું કરવું પડે ચંદ્રકાંત ભાઈ રાજ્યનું ચિતવન ધ્યાન કરવું જોઈએ આપણે અહીંયા કેટલા લોકો ધ્યાન કરશો ઊંચી આંગળી કરશો ટિન્ટોયની અંદર કેટલા સુંદર સાથ ધ્યાન કરે છે કરો કરો નથી કરતા ક્યાં સેવા પૂજા કેટલા સુંદર સાથ કરે છે ચલો વાણી કેટલા સુંદર સાથ વાંચે છે પહેલા તો હાથ નીચે રાખો વાણી કેટલા ઘર પર છે આ ગામમાં કેટલા ઘર સુંદર સાથના બોલશો કોઈ જગદીશભાઈ આ ગામમાં કેટલા ઘર સુંદર સાથના મહારાજજી અઢીસો સ્વરૂપ સાહેબ કેટલા ઘર પર લોકો શું કરે સુંદરશાજી તમે તારતમ માં શું બોલો છો એ સુખદેવ બ્રહ્મ અથવા એ સતવાણી મથકે ઘરમાં ગાય જ ન હોય ને પછી એમ કે દૂધ દોઈ ને ઘરમાં સતવાણી તો ઘરમાં છે તો તમે કોનું મંથન કરશો બરાબર તો આપણો તો એક એક ક્ષણ પલ પલ વ્યર્થ જઈ રહ્યો છે ને બરાબર અને વિચાર કરો કે હવે રાતજી આ વાણી ઉતરી ગઈ ને કેટલો સમય થયો સાડા ત્રણસો ત્રણસો આસપાસની વર્ષ આ વાણી ઉતરી ગઈ અને થઈ ગયા હજી આપણા ઘરમાં ફોટોની પૂજા થતી હોય બહુ દુઃખ સાથે કહેવું પડે છે મારે ચારેય ચરણની વ્યાખ્યા કરવી જ નથી આજ કેમકે મને સમય જ અડધો કલાક મળ્યો આપણી પાસે પંદર મિનિટ છે કેટલી બરાબર મારે એટલું જ કેવું છે કે વૃથાકા હવે એમાં તમને હું બતાવું આપણા ઘર પર પેલા તો વાણી છે જ નહીં પેલા તો ઘર પર વાણી પધરાવ શું પધરાવું આપણે કોની પૂજા કરીએ છીએ ચલો બસો ઘર પર વાણી નથી ઈ મંદિરની અંદર તમે કોની પૂજા કરો છો સુંદર સાથે પૂછું છું અન્ય આત્માઓને નથી પૂછતી તમારા ઘરમાં કોના ફોટા છે દેવચંદ્રજી ના પ્રાણનાજી ના ને બરાબર એ ફોટા તો જામનગરના રાજાઓના છે દેવચંદ્રજી પ્રાણનાજી નથી ફોટા છે ને તમે ક્યારેક જ્યાં જાઓ ને જામનગર જાઓ ત્યારે પેલું લાખોટા તળાવ છે તળાવની વચ્ચે જવાય છે આખો માર્ગ બન્યો છે વચ્ચે જાઉં ને વચ્ચે એક મ્યુઝિયમ છે નાનું એવું પ્રદર્શની એની અંદર જઈને જોજો જે તમે જેની પૂજા તો તમે ક્યાં જામનગરના રાજાની પૂજા કરો છો તમે એવું કહો છો કે રાજજીની કઈ વાંધો નહીં ચલો રેવા દો જાજો ને જોઈ આવજો બરાબર જે ફોટા છે ને રાજાઓના એ જ દેવચંદ્રજી અને પ્રાણનાજીના ફોટાઓ આપણે મંદિરની અંદર પૂજી રહ્યા છીએ બીજું ધ્યાનથી સુંદરસા તમે તારતમ જે લીધો એ કયા સંપ્રદાયની અંદર લીધો નિજાનંદ બરાબર તમારો સંબંધ કોની સાથે જોડાણ આજ ઘણા બધા ચાલીસ થી બેતાલીસ લીધો અત્યાર સુધીમાં બરાબર તો આપણો સંબંધ તારતમ્ય મતલબ સંબંધ આપણે કોની સાથે જોડ્યો રાજજી સાથે તારતમ લીધો ને તમે બરાબર જોડ્યો ને સંબંધ બરાબર તો તમે હવે તમારા ઈષ્ટ તમારા આત્માના પ્રિયતમ પ્રાણનાથ કોણ બન્યા રાજજી કે જામનગરના રાજા તમે કયો છો અમે ફોટાને પૂજી બરાબર કેમ કે હા તમારા ઘર પર વાણી આવી જાય તો પછી હું તમને કઈ કહું તો તો તમે જ નતમસ્તક થાવ છો ને પ્રણામ કરશો તો કોને કરશો વાણીને વાણી તો છે નહીં તમારા ઘરમાં ફોટો છે તો તમે એટલે તો ફોટાને જ પ્રણામ કરી રહ્યા છો ને તો તમે તમારા આત્માના પરિયતમ પ્રાણનાથ કે રાજજીને કરી રહ્યા નથી તો મને બતાવો આટલી મહિલાઓ અહીં બેઠી છે તમે જવાબ ન દેતા બરાબર તમે તમારા પતિ સાથે જે બી અત્યાર છે એમના લગ્ન કર્યા સવારે ઉઠીને બાજુવાળા પતિ ની ચા ભાખરી કરવા જાઓ ક્યાં લગ્ન કોની યારે કર્યા તો તમે બહુ હસવાની વાત નથી બહુ સિરિયસની વાત કરું છું બરાબર જેની સાથે તમારો વિવાહ થયો લગ્ન થયું તો તમે ભલે તમારો પતિ જેવો હોય શરાબી હોય કબાબી હોય કોઢી હોય લૂલો હોય પાંગડો હોય પણ તોય તમારો પતિ તમે પતિવત્તા પણ ભક્તિ કરશો ને પતિવત્તા પણ એ સેવીએ ન થાય એ વેશ્યા જેમ એક મૂકીને અનેક ભ ભજીએ તો ધણી ધણવટ કરશે કેમ તો મારા હું ખોટું બોલું છું બતાવો બરાબર તો આપણા એક પતિવત્તા પણ એની ભક્તિ છે એક રાજ્ય ઉપરની અતૂટ નિષ્ઠા અતુટ આપણો સંબંધ કોની સાથે હોવો જોઈએ આપણો વિશ્વાસ એટલે તો કીધું વિશ્વાસ કરીને દોડશે જે તારતમનું ફલ લેશે તે તો સુંદર સાજી આપણો અતુટ વિશ્વાસ નિષ્ઠા એક એક દેર જેઠ સાસુ સસરા આ બધા સાથે એ સન્માનિત કરશે એને એને બધા સાથે એને એનું પાલન પોષણ કરશે પણ સંબંધ કોની સાથે રાખશે એક પતિ સાથે બરાબર તો આપણે તારતમ લીધો એ માત્ર રાજ્ય સાથેના સંબંધ સાથે જોડાઈને લીધો પછી આપણે પૂજા તો બીજાની કરી છી અથવા લો કે ફોટા સિવાય તમારા ઘરમાં કંઈ અન્ય દેવી દેવતાઓની કોઈ મૂર્તિઓ હશે કોઈ લાકડાની કોઈ પથ્થરની બરાબર તો તમે આ એક મૂકીને અનેક વજો એ બ્રહ્માત્માની રહેની નથી બીજું ક્યાં વાણી આવી ગઈ હું જ્યારે નાની હતી ને ત્યારે મેં સંતોના મુખારવીનથી મંચ ઉપર એક દ્રષ્ટાંત સાંભળ્યું છે બરાબર મંદિરમાં અને પ્રોગ્રામમાં બહુ જતી તો ત્યારે મેં સાંભળ્યું છે કે સંત એવું કહેતા કે જ્યારે કોઈ પણ એક કુંવારી દીકરીનું દ્રષ્ટાંત આપતા છે આપણી જ વાતો પણ તમને સરળ ભાષામાં સમજાય એટલા માટે દ્રષ્ટાંતથી સમજાવી પડે નતર મને એવા સંસાના લૌકિક દ્રષ્ટાંત આપવાની ઈચ્છા પણ થતી કેમ કે વાણી છે એ પ્રેમનું સ્વરૂપ છે આનંદનું સ્વરૂપ છે પાણીમાં વાણીની અંદર અનંત પ્રેમ સમાયેલો છે તો દ્રષ્ટાંત આપવાની જરૂર પડતી પણ આજ બધા સુંદર સાતના સ્તર સરખ હોય નહીં કોઈનું કયું લેવલ હોય કોઈનું કયું લેવલ હોય તો દ્રષ્ટાંતથી સમજાવીએ ત્યારે તમને આ વસ્તુ અંદર બેસે તો સંતો દ્રષ્ટાંત આપતા એક કુવારી દીકરી હતી બરાબર પછી એમને એક દીકરા સાથે સગપણ થયું સગપણ થયું એમનું મેરેજ થઈ ગયું પછી દીકરો એનઆરઆઈ મતલબ વિદેશમાં રહેતો તો પરદેશમાં તો એ દીકરો મેરેજ કરી લગ્ન કરી અને વિદેશ જતો રહ્યો પછી ઘણા વર્ષ થઈ ગયા વિદેશની અંદર દીકરો અને દીકરી ઈન્ડિયામાં છે ભારતની અંદર છે બરાબર તો દીકરીને એવું થયું કે ભાઈ પતિ વિવાહ કરી અને પરદેશ જતો રહ્યો મારે રોજ એને જોય ત્યારે ફોનની સુવિધા કે કોઈ ફોટા કે એવું પેલા સોરી ફોટો તો હતો ફોનની સુવિધા કોઈ કોન્ટેક કોઈ મીડિયોની ટેકનોલોજીની સુવિધા એવી નહોતી તો એને શું કર્યું એક ફોટો એમનો જે હતો એના પતિનો એને મંદિરમાં રાખી દીધો અને સવારે ઉઠી રોજ એની પૂજા કોની વાત છે કોની વાત છે આપડી કે હું કઉ છું એની તો રોજ એને મંદિરમાં રાખી સવારે ને સેવા પૂજા કરવા લાગી બહુ વરસ વયા ગયા દીકરો વિદેશથી આવતો આવતો નથી એક દિવસ દીકરાને પણ એવું થયું કે ચલો મારી પત્ની બહુ યાદ કરે છે ચલો હું પણ એકવાર ઇન્ડિયા જઈ આવું એમ તો અચાનક એને સરપ્રાઇઝ આપી કીધું નહીં કે હું ઇન્ડિયા મેં કીધું ને ફોનની કોઈ ટેકનોલોજીની સુવિધા તો હતી નહીં ઓચિંતાના એ આવી ગયા આવી અને સીધો સવારના સાડા પાંચ છ વાગે પહોંચ્યા ઘરના દરવાજા પર અને બાયણું ખટખટ આવ્યું કે ભાઈ ખોલ તો પેલી ખોલતી નથી પાછું કીધું કે ખોલ પેલી સેવા પૂજા કરે છે કોની કોની તમારો પ્રસંગ આલે છે ફોટાની બરાબર તો કે ખોલ તો પણ પેલી ખોલતી એને સેવા પૂજા ચાલે છે હમણાં કઈ ધ્યાન દેવું પેલો કે અરે હું હું આવી ગયો ખોલ તો ખરી દરવાજો એટલે પેલા દરવાજો ખોઈ લો હવે ખોઈ લો એના પતિને જોયા હોય ત્યારે કોઈ ભાન રી હોય પછી એમ કે અંદર પેલો આવી ગયો પછી એમ કે તું સોફા પર બેસ તારી આરતી ઉતારું તને ભોગ લગાવું એવું કે શું કરીએ શું કરે પત્ની કેટલા વર્ષોની જુદાગી બાદ મિલન થયું હોય એ સમયે કોઈ સુધી રહે પ્રેમ કરે કે શું કરે પ્રેમ કરે ને પછી પછી મંદિરમાં ફોટાની પૂજા કરશે પતિની એને પ્રેમ કરશે ને તો વિચાર કરો કે ફોટાની પૂજા જ્યાં સુધી વાણી નો ને રાજ્યના સ્વરૂપમાં ત્યાં સુધી કરાય હવે રાજ્ય આવી ગયા પછી હજી તમે ફોટો પૂજો તો કોનો દોષ કેટલા સમયથી વાણી આવી ગઈ ચારસો વર્ષ સાડા ત્રણસો આસપાસ વર્ષ થઈ ગયા હજી આપણે ફોટો પૂજીએ તો આપણાથી કમનસીબ કોઈ છે નહીં પ્રાણદાસ સુંદરસાજી મારો કેવાનો ઈ ભાવ છે કે વાણી ઘરમાં નહીં હોય તો આપણી અંદર જીવ આત્મા પણ જીવે આત્મ અંધી મતલબ જીવ જ અંધકારની અંદર રહેશે અજ્ઞાનતાની અંદર રહેશે વાણી છે એ શું કરે છે આપણને ચેતન રાખે છે જીવંત રાખે છે વાણી વગર આપણે કેવા થઈ જઈશું શુષ્ક નીરસ ઘરમાં વાણી જ ન હોય જો ને સદગુરુ ધણી દેવચંદ્રજી સમયે વાણી નહોતી ઉતરી ચોથા દિવસમાં તો ત્રણસો તેર આત્માઓ જાગી ચર્ચા તો એ રાસની ધામની બધી ચર્ચાઓ કરતા હતા પણ જેવો સાથ ઘર પર આવતો તો પાછો માયાની અંદર લિપ્ત થઈ જતો તો ઈ તો લીલા છે અત્યારે આપણે પણ આ ચાકલા મંદિરમાં ચર્ચા સાંભળશું ઘર પર વાણી નથી પાછા શું થઈ જાશું વળી માયાની અંદર લિપ્ત થઈ જશું તો ઘર પર વાણી પેલા વાણી પધરાવો જેટલા ઘર પર નથી તમારો વ્યર્થ ન જોઈએ ઘરમાં વાણી ન આવે ત્યાં સુધી સુંદર સાજી આપણે છીએ બરાબર અંધને આંખ તો રૂદે તણી પણ અમને ન માહે ન બાહે અને અરજીમાં શું બોલો છો જનમ અંધે જો જો અરજીત બધાને આવડે છે તું દેખી તે કી હજી બોલી છે પણ દેખીતા ક્યાં થાય વાણી આવ્યા વગર થાય પ્રકાશ છે ન હોય રાત્રે અહીંયા પૂરો અંધકાર હોય અને બલ્ફનો જ જલાવો સ્વિચ ઓન ન કરો તો અહીં પ્રકાશ થાય બરાબર તો ઘરમાં વાણી જ ન આવે તો આત્મામાં પ્રકાશ થાય ન થાય ને તો સુંદર સાજી જેટલા ઘર પર વાણી નથી ધ્યાનથી જેટલા ઘર પર વાણી નથી એ બધા જ અહીંયા નામ નોટ કરાવજો અને વાણીની સેવા પૂજા જેની તમને ડર છે કે અમે ન હોય તો કેમ થાય બરાબર કોણ કરે ચાર પાંચ થી બાર ગામ જવાનું થાય એ પણ હું ચર્ચા જ્યારે પૂરી થઈ જાય ને અહીંયા મંચ પૂરો પછી આપણે દસ મિનિટ થોડુંક એના ઉપર સમજી લેશું વૃથાકા નિગમોરે પામી પદાર્થ ચાર તો આપણો સમય વ્યર્થ ન જાવો જોઈએ સુકામ ન જાવો જોઈએ આવો આપણને ભરત ખંડ મળ્યો મનુષ્ય તન મળ્યું અને આવી શ્રી પ્રાણનાથજીની વાણી મળી અને બીજું ચોથો પદાર્થ કયો ઉત્તમ માનખો ખંડભરથનો શ્રેષ્ઠ હા કલયુગ મળ્યો તો આવા ચાર પદાર્થ પ્રાપ્ત થયા પછી જો આપણે આપણા સમયને વ્યર્થ ગમાવી દઈએ તો આવો અમૂલ્ય સમય આપણને જીવનમાં બીજી વાર મળવાનો નથી તો એટલું કહી અને અહીંયા વાણીને વિરામ આપીએ અને આપણે ચોપાઈ દોહરાવીએ બરાબર બોલીએ શ્રી પ્રાણનાથ કા નિગમો રે પામી ચાર ઉત્તમ માન ખો ખંડ ભરથ નો સૃષ્ટ કુલિશિરદાર